અગવડતા કોઈ સગવડતા મળે એ ખાલી ભવાઈ મંડળ અમને ખબર ભવાઈ મંડળ આવતું ને બાને એમ કહીને કે બા આઠાના દેલી એ પાંચ વાગ્યાના છોકરા તોડતા હોય ને તો આઠાના મળતા અને અત્યારના છોકરાઓને તમે જો પસાર રૂપિયા આપો એટલે હડી કાઢીને આમ તમને કોઈ પડીકા લાવે હવા નીકળે બીજું કાંઈ નહીં અને એ પાછા છોકરાઓની મજા અત્યારના છોકરાઓ જો અને અમે જે નિહાળ્યું ભણતા ને એમાં હાથી ઘોડાનો પહેર અત્યારનું છોકરું તમે જો નિહાળ્યા જાય ને એટલે બસો રૂપિયાના મોજા પહેર્યા હોય ત્રણસો રૂપિયાના બૂટ પહેર્યા હોય હજાર રૂપિયાનો સ્કૂલ ડ્રેસ પહેર્યો હોય પંદરસો રૂપિયાનો બગલ થયેલો સ્કૂલ બેગ એમાં હજાર રૂપિયાના પાછા સોપડા નાખ્યા હોય એમાં પાછો એક પાણીનો ભંભો હોય ઠંડુનું ઠંડુ ને મારું દીકરું ગરમનું ગરમ એ રે અમે હતપમાં મોટા ચા હતપ ગૂગલનો શબ્દ નથી એમાં ડોલમાં આંગળી બોલવી પડે કેટલું હતું કેટલું ટાટું ને કેટલું ગરમ એમાંય વાંધો નહીં પછી એ છોકરું કદાચ નિહાળે વહેલું જતું ને એટલે આઠ દસ હજારનું છોકરું હોય હવે ગમે હતા યો નિહાળ્યા જતા જ કાંઈ નબળે મારો રામ ભલું કરે ખાકી સડી અને શર્ટ એ વળી સરકારી શાળાનું ધોળો શર્ટ ઈ સરકારી શાળાનું ને ખાખી સડી સરકારી શાળાની એ નિહાળે તમને કહું સાહેબ આમ ઢગલો કરી દે ને સાહેબ એમ કહી દેતા કે આમાં જે થાય એ પેરોળ બાકી મૂકી દો અમને દેતા દાજો સરકારી શાળાનું શેડ્યુલ અને એમાંય વાંધો નહીં પતાહા ખાઈને મોટા છે એ જ્યારે છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટ હતી ને તે જતા અમારો એક મિત્ર છે ગભો ગભાને બિશારા ને ઉપરથી ફોલ્ટ જીભ જલે સોટે નિહાળ આવ્યો એ યુરિયા ખાતરની થેલીમાંથી થેલી શિવડાવેલી અને આમ આમ દફતરનો ગોફણીઓ કરતો કરતો આવે ને આમ ખંભે મારેલો આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે સાહેબ કે ગભા આપણે નિહાળનો ટાઈમ હાથ વાગે દહ દહ વાગે જોડ્યો નહીં આવવાનું આવડો એ સાહેબનો સામો જોઈ કે હું વહેલો આવું કે મોડો આવું તમારી રીતે નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની મારે વહેલા મોડું થાય આઘા પાસું થાય સાહેબ કે પણ હું રોજ જનરલ નોલેજ સંભળાવું છું અને ભણાવું છું તું ત્રણ દિવસથી ગેરહાજર રહેશો એ ટાઈમ ચૂકી જશો જનરલ નોલેજ તું ક્યારે ભણાય કે મારા દાદા મારા બાપુજી પાસે જેટલું જનરલ નોલેજ છે ને એટલું તમારે ચોપડામાં ન આવે સાહેબ કે તો પ્રશ્ન પેલો બે ત્રણ પ્રશ્ન કરું કરવા મળો જલ્દી ન કરી કે નિહાલ ટાઈમ ખોટી થાય સાહેબ કે પ્રશ્ન પહેલો તાજમહેલ મહેલ કોણે બનાવ્યો તે કંઈક નથી હરખો બીનો હમ કામ કરવું પડે એમ સમાર કામ કરવું પડે એમ કે ના ના એવું કાંઈ નથી અમારી હાથ પેટ યુ મય કે તાજ ફોટા લાગે એમ નથી તો હું નકરું એનું ભણાય ભણાય કરો તો કે કોનું ભણાવવું સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો સુભાષચંદ્ર બોધનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો છત્રપતિ શિવાજીનું ભણાવો સાહેબ કે નાના ના એ હાર શું છે હાથી કે એ સાલું કરો કે પ્રશ્ન બીજો કે બોલો પિતા એટલે શું કે દાંત એનો કાઢજો કે પિતા એટલે કે

હવે એને ક્યાં ગંગાજી અવાજાવવા ન હતું આવે એ જા એમાં હું બીધું ન્યા સાહેબ કે બે હેદાન બે દીધો પણ એ ગામડાની નિહાળું એ પ્રાથમિકતાથી લઈ સહનશક્તિથી લઈ અને ગામનું સિંહ દુઃખ સેવા કેમ કરી નહીં શીખવાડ્યું એને ખબર હતી હોમ મારે અવેડેથી પાણી ભરવી અને ઝાડવાને પાણી પાવાનો વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા એ પ્રાથમિક શાળાએ શીખવાડ્યું મંગળવારે તમને કહું ફળિયું સાફ કરવાનો વારો એટલે એ એને સ્વચ્છતા અભિયાન ત્યાંથી શીખવાડ્યું બુધવારે તમને કહું એ સાહેબની ઘેરે ધૂં કાંધી કરવા જવાનો વારો એ એણે શીખવાડ્યું ગામની સેવાય કરાય આમ હમણાં હમણાંથી હમણાં એક છોકરો આમથી આયેલો આવે ને એટલે મેં એક છોકરાને પૂછ્યું મેં કીધું ભાઈ તારા ચોથા અને પાંચમા ધોરણની નિહાળ ખુલ્લી નથી તો તે સ્કૂલ ડ્રેસ હું કામ પહેરી લીધો એ કે માર બા મને કીધું કે પહેરવા કાઢ નાખો એવું ગામડામાં આપણે એવું જ હતું પડ્યા પીડા ટૂંકા થતા આ તો હવે બધાય આ એક બધા ઊંચું પેન્ટ શિવડાવવા માંડ્યા હવે સગવડતા છે તો ઊંચું પેન્ટ શું લેવાનું પહેરો આખા પહેરો ને ભાઈ ગૂટી થી એક વેત ઊંચું પેન્ટ પહેરે પાછા ઓલા લોફરના બૂટ પહેરે એમ લાગે હાંઠીઓ શીપડો કાઢી ગયો એવું તો કાંઈક તો ભળે એવું પહેરો બાપઈ આવ પાછળ અવાજ આવે ને હે તો કેમ કઈ ખખડતા નથી મજા આની ખરેખર મને હું તો કારું નો જોતો હતો કેવા ભાવથી અહીંયા રાસ લેતા હતા ગરબા લેતા હતા તો અમુક અમુક રોતા હતા એ હરખ નવું રોતા હતા કે આવું આ પેલા પંદર વર્ષ પેલા આવવાની જરૂર હતી આ સાળી વર્ષ પછી આવ્યા એને કી હા હા ઘણાને આમ આમ હું તો આમ હું જોતો તો બધાના ચહેરા જોતો તો એ હરખનો તો હમણતો બોલો એ જેવું તેવું ખાન હાલો હાલો એ કે ગંગા આરતી થાય ફટાફટ જાય વિમળા બેન ક્યાંય ગયા ને એમ પુરાણે બાવડા ઢવડીને લઈ જતા હતા પણ એ મજા ખરેખર મજા આવી હાથ ઊંચા કરો તો એક વખત બે હાથ જોરદાર તાળીઓથી વધાવો સાહેબ વાહ ભાઈ વાહ આ તમારી હેરોર અમે મજા લીધી કેમ કે દિવાળી પછી આ લગભગ હાથમી વખત આવ્યો ઋષિકેશને હરિદ્વારમાં પણ આવી મજા મને ક્યારેય નહોતી આવી એવી મજા આ વખતે આવી કેમકે હું જોતો હતો કેવા હરફથી બધાય કેવું પ્રેમથી બધાય આમ બાવડા પકડી પકડીને જતા હતા જિંદગીમાં અમુક અમુક કે બાવડા નહોતા પકડા એને બદલે હા ખરેખર એને બદલે કપલ ડાન્સ કરતા હતા તો એવા હરફથી ડાન્સ કરતા હતા ગીમું મને અને આવું પાછું આવું રાખજો આ પાંચ પંદર થી પૂરતું નથી આ જીવન માટેનું છે એટલે આપણે અહીંયા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હાથ ભાવનું કીધું જ કે હાથ ભાવ આપણે રહેવું તો આ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ થવા મળ્યું ને એમાં અટવાણા નકર પેલા યો જોયા વગરના લગ્ન કિર્યા હતા હાવ જોયા વગરના લગ્ન છતાંય એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વરહની હતી કારણ કે એ ડેલીના નામ હતા કે છગનભાઈ ની ડેલી કે એની દાતારીમાં કાંઈ નો ખૂટે મગનભાઈ ની ડેલી તો કે એની ભાઈ એની ખાનદાની વાત નો થાય એ ડેયુ નામથી ખાલી દીકરી દઈ દેતા એ જોયા વગર ના લગ્ન કર્યા છતાં હોહો ની વેલિડિટી હતી અત્યારે બધું જ લગન થાય વેલિડિટી નામે કાંઈ નહીં પાંચસો નું પૂરો ત્રણ મહિના હાલે જીઓ ઉપર વી ગયું કેમ કે તો જ્યાં તો પેલાના દંપતીજી નું ઉદળાવું કામ જો એક વસરીએ પાંચ મકાન હતા એનું એક રેણ ઘર કહેવાતું કાંઈ પણ દિનચર્ચા હોય કે ક્યાંય પણ વ્યવહારમાં જવાનું હોય તો એ ઘરમાં વ્યવહારિક રીતે વાતો કરતા બધા બેહ જતા કે ભાઈ આમ નહીં આમ નહીં અને એ કો ભુવન કહો તોય હાલે ઝઘડો થતો તો એ એ રૂમમાં વ્યા જાય પણ આ દિવાલથી આ દિવાલને ખબર ન પડતી બાતતા બોલતા પણ ખબર ન પડતી હવે અત્યારે તો શું છે ડેલ્યુ ના નામ નીકળી ગયા નંબર ઉપર આવી ગયા એક નંબર બે નંબર રો હાઉસ એક નંબર બે નંબર જ હોય ને એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર દસ નંબર માં બાતતા હોય ચૌદ નંબર માં વાતો થતી હોય હમણાં છૂટું થાય જગ્યા વીમળા બેન આપણા કાગળિયા એણે ચાલુ કરી દીધા હોય એટલા ઉજળા દાંપત્ય જીવન થઈ ગયા બોલો શું કરવાનું કારણ કે એ જે વડીલો હતા ને વાત હતા બોલતા હતા ઝઘડતા હતા પણ એનો પ્રેમ બહુ દુર્લભ હતો નકર એ આ તો હવે ફોન આવ્યો એટલે નકર પેલા એનો પ્રેમ એટલા માટે દુર્લભ હતો કે ટપાલના વ્યવહાર હતા લગતા વાંચતા બિચારાને આવડતું નહીં છોકરાઓને કોકને કે લેતો ભાઈ આ તો માવજીની વાત ટપાલ આવે જ્યારે વાંચતો બાપા તો એ તેને ખબર પડતી એ જે પ્રેમ હતો એ હવે પ્રેમ કે ધીમે ધીમે ઓછો થતો ગયો હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને નકર હમણાં એક બાપા બિચારા ફળિયામાં હું આમથી કોઈક મહેમાન આવ્યા મહેમાને બરોબર માળી મારા દાદાને કેમ છે કે છે કાલ બપોરે ખાધું તું મહેમાન પાસે બિચારા ઓળખાણ કરાવે વાળા મહેમાન એ એ જોવો ઉસુ જોવો હરમ છે ઊસુ જોવો તી બાપા પૈસા પાસે હોય ગયા કે જે ઉસું જોવાનું હતું તેથી ઊંસું ન દીધું હવે કે ઊંસુ જોવો કે હાલો તમને આમ દવાખાને લઈ જાવ બેજી છે ક્યાંય અન્નનો દાણો નઠ નઈકો હાલો આમ ભેળાવ મારે નથી આવું ક્યાંય દવા આમ હાલો પ્રાણે બાવડું પકડી લઈ જાય બાતતા જાય ઓ પાછા પણ મીઠું મીઠું બાતતા તા એને દાદાને ખબર હતી કે મારો પ્રેમ છે ને એ મને જે એને એ મારી હાટું દી ઈ નથી ખાતી એમ કરીને બાવડું પકડીને પ્રાણે દવાખાને લઈ જાય ને માડી એમ કે હાંભળો આમ ધીમે ધીમે પગઅછર સળજીઓ આમ જાવ આમ પગઅછર દવાખાને સુકાઈ જાહે દાદા એ કીધું પગચ તો હું પાંઠ વેરો પેલા સુકી ગયો આ એના મીઠા ઝઘડાની વાત હું કોઈ ઓલું નથી વાત કરતો પણ એના મીઠા ઝઘડા બાજતા બોલતા હતા સતાય એ તું હેર્ય ખાતા હતા દવાખાને આમ બેઠા તો આમથી કોઈક ડોક્ટર એવા ડોક્ટરે બરોબર માંડીને પૂછું બોલો માડી શું થાય છે તો રોયા નથી ઓળખતો મારે ધણી થાય અરે એ આમ નથી પૂછતો એને શું થાય તો એને જ લાવીશું પૂછ ને બટા આ વડીલો એટલી કોઠા હોય એટલા હાજર જવાબી હાવ ભણ્યા નહોતા ગીણાતા દાદુ ભણેલાને ગોટે ચડાઈ દે બરોબર ડોક્ટરે દાદાને પૂછો બોલો બાપા શું થાય આ દહ પંદર દિવસથી જમણો પગ હમણાં કળે છે દુખે છે અને રાતે બહુ ચડ્યું કરે છે કે કેટલા વર્ષ થયા તમારા કે એસી વર્ષ તો ડૉક્ટર કે એસી વરે હવે દુખે હવે કળે હવે તૂટે હં હં એસી વડે દુઃખે કળે તૂટે એમને હં તો એસીનો તો ભેળો ડાબો છો મારો દીકરો હાયરો હારો જાય હાલતા બે હારે શીખ્યા કાંઈ વાહ મળતો તો નથી શીખ્યા કે પેલા જમણો હાલતો ચાર મહિના શીખી ગયો ડાબો ઢવડાવતો આવતો એવું જ કાંઈ હોય નહીં આમાં ઓલા કે દાદા કીધા ક્યાં આની આરે કાંઈ માથાકૂટ ન કરે એમ કરીને દવા લખીને દાદાને વળાઈ દીધા દાદા ગયા દવા મેડિકલે તો મેડિકલવાળા અહીંયા ફર ફરી ને તો મેડિકલવાળોએ મારો વાલીડો આમ આમ મેળ્યો લેવા દી કે આમ દવાઓ દાદા કેવું ભરે દીકરા મને પગ કળે છે દુખે છે ખડો નથી તો કેમ એમ કહો છો કે નકરા હું આ દવાનો ઢગલો કર્યો એમાં હું લખું કે ડૉક્ટરે કાંઈ નથી લખ્યું કે મેં મારું કરી લીધું હવે તું તારું કરી લેજો એમ અને ગામડાના ડોક્ટરોની ખરેખર મજા શું હતી ખબર એ માડી બિચારી તમને કહું એ કેડમાં નાખીને એ ગામના ડોક્ટર પાસે લઈ જાય અને એ તપેલીઓ ગરમ પાણી કરવાની એમાં એ સિરીઝ બોરવાની એક જ આખા ગામનું એક જ ઇન્જેક્શન આમ ઇન્જેક્શન ભરે કરે પછી પૂછે શું થાય છે આને ફેરવું હેનું છે એને ગઝબ એ ગામડાના ડોક્ટરની મજા હતી ને એ ગામડાના ડોક્ટરો દવા દઈ દે પછી બાપ પૂછે હે સાહેબ આ છોકરાને શું ખવરાવું જે ખવરાવ હોય તીખું તળેલું ટાઢું ન ખવરાવ તો હમણાં ખીચડી કઢી ખવરાવો કે સારું બાપા બીજો ધક્કો થાય બાપા નહીં થાય એમ કરીને પંદર રૂપિયાની દવા દઈ દેતા ને બીજો ધક્કો ન થતો અને અત્યારે તમને કહો આઠ હજારના ઝબલા ભરી નાખીને સાહેબને પૂછીને કે સાહેબ શું ખાવાનું સાહેબે એમ બધા એવી ખાવાની નકર અમારું આ બધું બંધ રહે ક્યાં ગયું એ એની મજા જ હતી ને હમણાં એક બાપા બિચારા બાર કઢવા તાલુકા પંચાયતની કશેરીએ જતા હતા તો બરોબર ઓલી દીવાલે સાયકલ ઠેરાવી કાકા ઠેરાવી હતી બરોબર ઓલા વોચમેન ભાઈ ભાળી ગયા કે આ સાયકલ ત્યાંથી લઈ ગયો કા એ ક્યાંય મોટા મોટા નેતાઓ આવતા હોય મેં તાળું મારી દીધું છે अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आइकॉन भी ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे हमारे फेसबुक पेज को लाइक करे और इंस्टाग्राम पेज को फॉलो करे और सोशल मीडिया से जुड़े ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे